विद्यानगर प्राथमिक शाला आपनु स्वागत करे छे। धोरण 3 विषय कलसोर पाठ्यपुस्तक। धोरण 3 विद्यार्थियों गुड मॉर्निंग। आज आपने कलसोर पाठ्यपुस्तक विषय भणीशुं अने समजीशुं। तो विद्यार्थी मित्रों आगळ आपने पेज नंबर जोई गया 164 सुधी। हवे पेज नंबर 165 उपर जोईशुं। गीत केवी मजा। શું ગીત કેવી મજા। અમે ફેર પુંદડરી ફરતાતા, અમે ફેર પુંદડરી ફરતાતા, ફેર પુંદડરી ફરતા ફરતા, પડી જવાની કેવી મજા ભાઈ ભાઈ, પડી જવાની કેવી મજા। અમે ફેર પુંદડરી ફરતાતા, અમે ફેર પુંદડરી ફરતાતા, અમે સંતા કુકડી રમતાતા, અમે સંતા કુકડી રમતાતા, સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા ભાઈ, પકડાઈ જવાની કેવી મજા। અમે ફેર પુંદડરી ફરતાતા, અમે ફેર પુંદડરી ફરતાતા, અમે આંબલી પીપળી રમતાતા, અમે આંબલી પીપળી રમતાતા, આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા ભાઈ, અમે સંતાઈ જવાની કેવી મજા। અમે ફેર પુંદડરી ફરતાતા, અમે ફેર પુંદડરી ફરતાતા, અમે બિલ્લી ઉંદર રમતાતા, અમે બિલ્લી ઉંદર રમતાતા, અમે ચૂચુ મ્યાઉં મ્યાઉં કરતાતા, અમે ચૂચુ મ્યાઉં મ્યાઉં કરતાતા, ચૂચુ મ્યાઉં મ્યાઉં કરતાતા, નાસી જવાની કેવી મજા ભાઈ, નાસી જવાની કેવી મજા। અમે ફેર પુંદડરી ફરતાતા, અમે ફેર પુંદડરી ફરતાતા। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ ગીત ગાવાનું રહેશે। તેના લેખક કોણ છે? મુરજીભાઈ ભગત। મુરજીભાઈ ભગત। તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 166 ઉપર વાંચીએ। 1 જોડીમાં ફેર ફુંદડી રમો, કેવી મજા પડી તે કહો। તો વિદ્યાર્થી મિત્રો વાતચીત કરવાની છે, તો જોડીમાં ફેર ફુંદડી રમો, કેવી મજા પડી હતી તે કહો। 2 આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ કઈ રમત ગમે છે? પ્રશ્ન 3 ઘરમાં અને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતાઓ છો? પ્રશ્ન 4 તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે? પ્રશ્ન વર્ગમાં બધાને સંભળાવો। 5 ઘરમાં બેસીને રમવાની કઈ કઈ રમત તમે જાણો છો? પ્રશ્ન 6 બિલ્લી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે છે? પ્રશ્ન કેમ? પ્રશ્ન 7 આંબલી પીપળી કઈ રીતે રમાય તે તમારા શિક્ષક પાસેથી જાણો। 8 તમને જેટલી રમતમાં નામ આવડતા હોય તે કહો, તે કેવી રીતે રમાય તે પણ કહો। કૌંસમાં રમતના નામ આપ્યા છે, આ રમતો નીચેના વાક્યમાંથી જેને લાગુ પડે તેની સામે લખો। તો કબડ્ડી, આંબલી પીપળી, સંતા કુકડી, પાંચિકા, ચોર સિપાઈ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં રમતમાં નામ આપ્યા છે, તે રમતોના નીચેના વાક્યોમાં જેને લાગુ પડતી હોય તે સામે આપણે લખવાનું છે। 1 મહેશ ઝાડ પર ચડી ગયો, તો શું આવશે? આંબલી પીપળી। મહેશ ઝાડ પર ચડી ગયો, આંબલી પીપળી। 2 છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ, છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ તો સંતા કુકડી, છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ એટલે સંતા કુકડી। 3 રૂપા એક જ શ્વાસે કઈ બોલી ગઈ, રૂપા એક જ શ્વાસે કઈ બોલી ગઈ તો શું લખવાનું છે? કબડ્ડી। તો રૂપા એક જ શ્વાસે કઈ બોલી ગઈ? કબડ્ડી। 4 કૈરવીએ ચોરને પકડી પાડ્યો, તો ચોર સિપાઈ, અહીંયા ચોર સિપાઈ છે। કૈરવીએ ચોરને પકડી પાડ્યો તો ચોર સિપાઈ। 5 પૂજા કચુકા ઉછાળે છે તો પોચીકા, પૂજા કચુકા ઉછાળે છે પોચીકા। જોડકા જોડો 1 ફેર ફુંદડી, ફેર ફુંદડી તેમાં શું આવે? ચ, તો ચમાં ગોર ગોર ઘૂમવાની મજા। 2 ક્રિકેટ, તો ગ કેચ પકડવાની મજા, તો આપણે ગ લખવાનું।
ત્રણ સંતા કુકડી તો ક તો આપણે છુપાઈ જવાની મજા. ચાર આંબલી પીપળી તો ખ તો ઝાડ પર ચડવાની મજા. પાંચ ફૂટબોલ તો ઘ તો ગોલ કરવાની મજા. તો જો ફેરફંદરી મજા આવશે. બે ક્રિકેટમાં ઘ આવશે, ત્રણ સંતાકુકડીમાં ક આવશે, ચાર આંબલી પીપળીમાં ખ આવશે અને પાંચ ફૂટબોલમાં ઘ આવશે. એવી જ રીતે પેજ નંબર 167 માં જોડીમાં બોલાય તેવી બીજી રમતો કઈ? પ્રશ્નાર્થ. તો વિદ્યાર્થી મિત્રો, જોડીમાં બોલાય તેવી બીજી કઈ રમતો છે? જેમ કે આંબલી પીપળી તો આપણે એક ખો તો અહીંયા ખો, બે ગિલ્લી તો દંડા, ગિલ્લી તો દંડા, ત્રણ ઉંદર તો બિલ્લી, ચાર બાસ્કેટ તો બોલ, પાંચ અડકો તો દડકો, છ ધમાલ તો ધોકો. વાંચો. જૂથમાં બેસી વાંચી અધૂરી વાતો પૂરી કરવા કહો. સાંજનો સમય હતો, અંધારું થવાની હજી વાર હતી. હું ખુરશીમાં બેઠી હતી, ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી. હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવી? પ્રશ્ન. ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સાંભળી. હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી. અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું, અમે રોજ ત્યાં જ રમવા જતા હતા. અમારું રમવાનું બરાબર જામ્યું ત્યાં ધ્રુમીલે એક જોરદાર ફટકો માર્યો. દડો વાડામાં જતો રહ્યો, અમે દડો શોધતા હતા. ત્યાં જ મારી નજર એક ફૂલછોડ પર પડી. તેની નીચે એક સાપ હતો. સાપ પાસે દડો પડ્યો હતો. દડાના અવાજથી સાપ ફેણ ચડાવી ઊભો થઈ ગયો હતો. હું તો કરીને ભાગી. મેં ધ્રુમીલને વાત કરી. ધ્રુમીલ નીડર હતો. તેને સાપ પર પાણી છાપ્યું અને સાપ ચાલ્યો ગયો અને ધ્રુમીલ દડો લઈ આવ્યો. ગૃહકાર્ય. તમારા માતા પિતા, કાકા કાકી, દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો બાળપણથી કઈ કઈ રમતો રમતા હતા તે અમને પૂછીને નોંધ કરી લાવો. એમાંથી કોઈ પણ બે રમત કેવી રીતે રમાય તે આખા વર્ગને કહો. કોણ રમત રમતા હતા? પ્રશ્નાર્થ. રમતોના નામ તો જુઓ. એક દાદા તો ગેડી દડો આંબલી પીપળી, દાદી તો સંતોડ્યું, પિતા કાકા તો પોચીકા અડકો દડકો શોકતા, માતા કાકી તો ક્રિકેટ ફૂટબોલ ચોર સિપાઈ પત્તા પોચીકા અને સંતા કુકડી. પેજ નંબર 168 ઉપર મોટેથી ગાઓ. ઓળખો. કટ કટ કણ સોલો નાના મોટા પગ, મોટો ચાલે બાર ગઉ ત્યારે નાનો માંડે ડગ. કટ કટ કણ સોલું નાનો મોટા પગ, મોટો ચાલે બાર ગઉ ત્યારે નાનો માંડે ડગ. હસો તો પોલીસ, મોડી રાત્રે લાઇટ વગર આવતા રિક્ષા ચાલકને રોકીને આ રિક્ષા તમારી છે? પ્રશ્નાર્થ. હસો. પોલીસ મોડી રાત્રે લાઇટ વગર આવતા રિક્ષા ચાલકને રોકીને આ રિક્ષા તમારી છે? પ્રશ્નાર્થ. રિક્ષાવાળો હાજી. રિક્ષાવાળો શું કે? હાજી. પોલીસ તમારું નામ? પ્રશ્નાર્થ. પોલીસ શું કે? તમારું નામ? પ્રશ્નાર્થ. રિક્ષાવાળો જીએ પણ મારું છે. રિક્ષાવાળો જીએ પણ મારું છે. ત્રણ ત્રણના જૂથમાં કામ કરો. કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથ ચર્ચા કરો. જૂથના સભ્યો સાથે મળીને તે ચિત્ર વિશે વર્ગને જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું બતાવે છે કે ત્રણ ત્રણના જૂથમાં કામ કરો. કોઈ એક ચિત્ર પસંદ કરી અને તેના વિશે જૂથની ચર્ચા કરો અને જૂથના સભ્યો સાથે મળીને ચિત્ર વિશે વર્ગને પણ જણાવો. તો અહીંયા ચિત્રો આપેલા છે, એ જૂથમાં કામ કરવાનું છે. ચિત્ર પસંદ કરી અને જૂથ ચર્ચા કરો અને જૂથના સભ્યો મળીને તે ચિત્ર વિશે વર્ગને જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં કલસોની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 165, 166, 167 અને 168 તમારે કલસોની પાઠ્યપુસ્તકમાં પૂરવાનું રહેશે અને કાવ્ય પણ તમારે ગાવાનું રહેશે અને બાકીના પેજ નંબર તમારે પૂરવાના રહેશે અને સમજવાનું પણ તમારે રહેશે. આટલા સુધી આપણે પૂરું થાય છે. થેન્ક યુ.